मॉर्निंग विद्यार्थियों, आज आप धोरण त्रण सामान्य ज्ञान में गुजरात जिल्लाओं तेमना मुख्य मथको विषे भणीशू। बराबर जो अँ आखो गुजरात नक्शो आपेलो छे, जिल्लाओं साथ मुख्य मथको आपेला छे। जो अँ आ कच्छ जिल्लो छे, एनो मुख्य मथक भूज छे। जो आ आखा नक्शा में जो घाटा अक्षरे बे लखेला हे गाम जिल्लो अने एनो मुख्य मथक जे लाल टपकू करेलू हे ये जिल्लानुं मुख्य मथक हे। बराबर तो आ कच्छ जिल्लो एनुं मुख्य मथक भूज। एवी रीतना अहींया आ देवभूमि द्वारका बराबर एनुं मुख्य मथक छे खंभाड़िया। एवी रीतना जामनगर एनुं मुख्य मथक जामनगर ज छे। आ मोरबी एनुं मुख्य मथक मोरबी। एवी रीतना जे लाल टपका करेला छे ए जिल्लाना एना मुख्य मथको छे। हवे तमे नक्शा में जुओ तो आ नक्शो छे तो एनो उपरनी जे दिशा छे उत्तर, एनी नीचे दक्षिण, आ बाजू पूर्व अने आ पश्चिम रीतना एनी दिशाओ छे। बराबर हवे आपणे अहीं प्रश्न लखवाना छे। जो जुओ तमारा जिल्लानुं नाम लखो तो जिल्लानुं आपणा जिल्लानुं नाम शुं छे? कच्छ। पछी छे तमारा पड़ोसी जिल्लानुं नाम लखो तो नक्शा में जुओ आपनो कच्छ जिल्लो छे। बराबर एनो बाजूनो एटले आपनो पड़ोसी जिल्लो छे मोरबी, तो अहीं लखवानुं छे मोरबी। पछी छे पाटणनी उत्तरे कयो जिल्लो आवेलो छे? हवे आपणे आखा नक्शा में जोवानुं छे पाटण जिल्लो, तो आ छे पाटण जिल्लो। बराबर आ ग्रीन कलरनो देखाय छे ने, ई पाटण जिल्लो। हवे आपने शुं कीधुं छे? उत्तरे। उत्तर एटले नक्शा में ऊपर आवे तो पाटणनी उत्तरे कयो जिल्लो आवेलो छे? बनासकांठा। बराबर तो आपणे अहीं लखवानुं छे बनासकांठा। आ जे आछा वादळी कलर जेवुं देखाय छे, जांबली कलर जेवुं, शुं छे? बनासकांठा जिल्लो छે। बराबर पछी છે નવસારીની દક્ષિણે કયો જિલ્લો આવેલો છે? તો આ છે, જુઓ આ કેસરી કલરનો દેખાય છે, નવસારી જિલ્લો છે। બરોબર હવે આપણે કીધું છે એનો દક્ષિણે, તો આ ઉત્તર છે તો એની સામે આવે દક્ષિણ, તો આ નવસારી, એની નીચે આવશે દક્ષિણ, દક્ષિણમાં એટલે આવશે વલસાડ જિલ્લો। બરોબર પછી છે પંચમહાલની પૂર્વે કયો જિલ્લો આવેલો છે? આ ઉત્તર, આ દક્ષિણ, તો પૂર્વ આ થાય ને, તો હવે અહીંયા શોધવાનું છે પંચમહાલ, તો આ જે ગુલાબી કલરનું દેખાય છે એ પંચમહાલ જિલ્લો છે। એની પૂર્વે એટલે આ બાજુ કયો જિલ્લો આવેલો છે? તો કે દાહોદ જિલ્લો। બરાબર હવે છે જામનગરની પશ્ચિમે કયો જિલ્લો આવેલો છે? તો આ જે દેખાય છે દૂધિયા કલર જેવું એ જામનગર છે। એની પશ્ચિમ દિશા એટલે આ બાજુએ કયો જિલ્લો આવેલું છે? આ નીલા કલરનો દેવભૂમિ દ્વારકા, તો અહીંયા લખવાનું છે દેવભૂમિ દ્વારકા। બરાબર પાછળ છે નીચે વિભાગ અમાં આપેલા ગુજરાતના જિલ્લાઓની સામે વિભાગ બમાંથી તેમના સાચા મુખ્ય મથકોના નામ શોધી ઉત્તરમાં તેનો ક્રમ અક્ષર લખો। તો જુઓ આ અ વિભાગ છે, આ બ, આમાં જિલ્લાઓ આપેલા છે અને એમાં મુખ્ય મથક આપેલા છે, તો આ છે કચ્છ જિલ્લો। તો આ તમને સામેની બાજુએ શોધવાનું છે એનું મુખ્ય મથક, આ છે એનું મુખ્ય મથક ભુજ, તો અહીંયા તમને લખવાનું છે એક, એની સામે ગ। બીજું છે સુરેન્દ્રનગર, તો એનું મુખ્ય મથક શું છે એ તમને આમાંથી શોધવાનું છે, તો સુરેન્દ્રનગરનું મુખ્ય મથક છે સુરેન્દ્રનગર। એવી રીતના આખું તમને આ સ્વાધ્યાય કરવાનું છે, જો તમને આગળ જોઈને અહીંયા તાલુકા જિલ્લાઓ જોતા જવાનું છે અને આગળ નકશામાં જે લાલ ટપકાથી બતાવેલું છે એનું મુખ્ય મથક છે એનું નામ શોધી અને આમાંથી જોઈ અને લખતું જવાનું છે એનો ક્રમ અક્ષર। બરાબર અસ્તુ।